नमस्कार दर्शक मित्रों, जेट न्यूज में आपनो स्वागत छे। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। उपरवास में पड़ेला भारे वरसाद ने कारणे वलसाड जिला नी तमाम नदियों भयजनक सपाटी वही। पारसी समाजे उद्वाड़ा अग्यारी में आतश बहेराम नी पूजा करी, हर्षभेर नवरोज पर्व नी उजवणी करी। वलसाड भाजपे पत्रकार परिषद योजी इंटरनेट स्पीड अपग्रेड थी मंडा लाभो अंगे माहिती आपी। वापी पालिकाना रोड गटर सहित 6 करोड़ विकासना कामरो नाणामंत्री ना हस्ते थयुं खातमुहूर्त। હવે સમાચારો જોઈએ વિગતવાર। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની ઓરંગા નદી, કોલક નદી અને દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈને જિલ્લાના કુલ 22 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વલસાડ જિલ્લાની નદીઓ ભયજનક સપાટી નજીક વહેવા લાગી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની ઓરંગા નદી, કોલક નદી અને દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈને વલસાડ જિલ્લાના કુલ 22 જેટલા રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે। વલસાડ તાલુકાના સારંગપુર અને પીઠા ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓની સપાટીમાં સતત વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો જિલ્લાના કપરાડા તાલુકાના 12 રસ્તા, ધરમપુર તાલુકાના 7 રસ્તા અને વલસાડ તાલુકાના 3 રસ્તાઓ બંધ થયા। તો જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આજે પારસી કોમનું નવું વર્ષ હોય, ઉદવાડાના પારસીઓએ 11મા પોતાના ઈષ્ટદેવ પવિત્ર આશદ બહેરામની પૂજા કરી નવરોજની ઉજવણી કરી હતી। આજે પારસી કોમનું નવું વર્ષ એટલે નવરોજ। આજે નવ વર્ષના દિવસે દેશભરના પારસીઓએ પારસીઓના નવા કેલેન્ડર વર્ષ 1392ના પ્રથમ દિવસની નવરોજ તરીકે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડાના પારસીઓએ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આશદ બહેરામની પૂજા અર્ચના કરી હતી। ઉદવાડા ખાતે આવેલ પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। તો પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ઉદવાડા ખાતે દેશભરમાંથી પારસી બંધુઓ ઉદવાડા આવી ઈષ્ટદેવ આતશ બહેરામની પૂજા અર્ચના કરે છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં પારસી સમુદાય દ્વારા પોતાના ઐતિહાસિક વારસો જાળવી રાખ્યો છે, જેના કારણે વિશ્વભરના પારસીઓ માટે ઉદવાડા ગામ પવિત્ર હેરિટેજ પ્લેસ બન્યું છે। ઉદવાડા ગામે કુદરતી રીતે પ્રગટેલા આશદના દર્શન માટે વિશ્વભરના પારસીઓ અહીં આવે છે। પારસી સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમોમાં દેશ વિદેશના પારસીઓ અહીં ઉમટી પડે છે। પીએમ મોદી દ્વારા પારસીઓના પવિત્ર તીર્થસ્થળ ઉદવાડા ગામે વર્લ્ડ હેરિટેજ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી, જેને લઈ હવે પારસીઓનું પવિત્ર સ્થળ હેરિટેજ તરીકે વિકસી રહ્યું છે। આજના નવા સાલની દરેક શુભેચ્છાઓ હું મારી કોમને અને દરેક આખી દુનિયામાં મારા બધા સમાજવાસીઓ, બધા ભાઈબંધોને હું મારા શુભ આશીષો પાઠવું છું। આ 1392 વર્ષ અમારા કેલેન્ડરનું યર છે અને ગઈકાલે જ ઇન્ડિપેન્ડન્સ ડે ગયો। 75 વર્ષ પૂરા કરી ને 76 વર્ષની અંદર જ્યારે ભારત પ્રવેશ્યું, તો મારું તો એ કહેવાનું હતું કે ભારતનો ઇતિહાસ અને હિન્દુસ્તાનનો ઇતિહાસ 75 વર્ષનો ઇતિહાસ નથી। કારણ છેલ્લા 1300 વર્ષથી તો આ ભારતે અને હિન્દુસ્તાને અમૂને આશરો આપેલો છે ને અમૂને સમાવેશ કીધેલો છે ને અમૂને 1300 વર્ષ અગાઉ આઝાદી અમૂને આ દેશે આપેલી છે। એટલે અમે આ દેશના ઘણા ઘણા ઋણી છીએ અને ખાસ કરીને અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે જેઓએ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારથી ઉદવાડા ગામને અને પારસી સમાજને જે સાથ અને સહકાર આપ્યો છે, તેના વચ્ચે અમે એમના ઘણા ઘણા આભારી અને ઋણી છીએ। જે અમને પ્રોત્સાહન મળ્યું છે તે હંમેશા મળતું રહેશે, અમને ખાતરી છે। ને અમે જેમ 1300 વર્ષ પૂર્વે કહ્યું હતું કે અમે હિન્દુસ્તાનના યાર બશીન, અમે હિન્દુસ્તાનના દોસ્ત થઈને રહીશું, હવે તો અમે હિન્દુસ્તાનના દોસ્ત નહીં, એક ફેમિલી જ છે। ને અમને જે આટલું જે ફેમિલી તરીકે ગણ્યા છે તે માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ।
કેન્દ્ર સરકાર દ્વારા નવા મોબાઈલ ટાવર અંગે અને જૂના ટાવરોમાં ઇન્ટરનેટ સ્પીડ અપગ્રેડ કરવા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં વલસાડ અને ડાંગ જિલ્લાને મળનાર લાભો અંગે માહિતી આપવા વલસાડ ભાજપ કાર્યાલય પર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં નવા મોબાઈલ ટાવરો અંગે તેમજ જૂના મોબાઈલ ટાવરોમાં ઇન્ટરનેટ સ્પીડ અપગ્રેડ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં વલસાડ અને ડાંગ જિલ્લાને પણ લાભ થનાર છે. જેની વિગતવાર માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા અને વલસાડ ડાંગના સાંસદ સભ્ય ડૉક્ટર કેસી પટેલ દ્વારા માહિતીઓ આપવામાં આવી હતી. કોરોના મહામારીના સમયે જ્યારે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલતું હતું ત્યારે વલસાડ ડાંગ જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અંગે મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓએ કરવો પડ્યો હતો, જે અંગે સાંસદ સભ્ય દ્વારા સરકારમાં યોગ્ય રજૂઆતો કરતા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા, જેમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં નવા મોબાઈલ ટાવરો અને 2G 3G સ્પીડ અપગ્રેડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું, જેમાં કપરાડા તાલુકામાં કુલ 24 ટાવરો અપગ્રેડ કરાશે, જેમાં 8 નવા ટાવરો, 4 BSNL અને 12 અન્ય કંપનીના ટાવરો અપગ્રેડ કરાશે. ધરમપુર તાલુકામાં કુલ 39 ટાવરો, જેમાં 5 નવા, 7 BSNL અને અન્ય 27 ટાવરો. વાંસદા તાલુકાના કુલ 7, જેમાં નવા 2, BSNL 4 અને અન્ય કંપનીના 1 ટાવર. આહવા તાલુકાના કુલ 36, જેમાં નવા 8, BSNLના 28 ટાવરો. સુબીર તાલુકાના કુલ 55, જેમાં નવા 8, BSNLના 47 ટાવરો. વઘઈ તાલુકાના કુલ 31, જેમાં નવા 31, નવા 4, BSNLના 26, અન્ય કંપનીના 1 ટાવરનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાજેશભાઈ ભાનુશાલી, જિલ્લા મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલિકા વિસ્તારના RCC રોડ, ગટર સહિતના 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વાપીમાં વાપી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજિત 6 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રણામી મંદિર ખાતે વોર્ડ નંબર 9માં આવેલ રેલવે ગરનાળથી ખડકલા બ્રિજ સુધીની નામદા ખાડીને પહોળી કરવાના અને લાઇનિંગ કરવાના 504.89 લાખના ખર્ચે RCC ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત નાણાપ્રધાને વોર્ડ નંબર 8માં પ્રણામી મંદિરથી કચીગામ રોડ અને આંતરિક ગલીઓ માટે 55.64 લાખના ખર્ચે RCC રોડ, વોહરા મસ્જિદથી કચીગામને જોડતા રોડ અને આંતરિક ગલીઓમાં RCC રોડ માટે 86.41 લાખના ખર્ચે તૈયાર થનાર વિકાસના કામોનું અને વાપી નગરપાલિકા ઓફિસ બિલ્ડિંગને લાગુ કુમારશાળા રમતગમતના મેદાનના વિકાસ માટે 48.26 લાખના ખર્ચે મેદાનને નવો લુક આપવા સહિતના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વાપી નગરપાલિકા એના હોદ્દેદારો અને વહીવટ કરતા એટલા બધા સક્રિય અને સજાગ છે કે આપણે 76મા સ્વાતંત્ર્ય દિનના બીજે દિવસે જ, એટલે કે પહેલા દિવસથી જ વાપીના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને વર્ષો જૂની જે વોટર લોગિંગની સમસ્યા છે, જે નમદા ખાડીને પહોળી કરવાની અને લાઇનિંગ કરવાનું, એ લગભગ 6 કરોડના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ સિવાય વાપીની જનતાને એક સારું રમતનું મેદાન મળે એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું અને જે રસ્તાઓ વારંવાર તૂટી જાય છે એ 2 રસ્તાઓને RCC રોડ બનાવીને કાયમ માટે લોકોને સગવડતા મળી રહે એ રીતનું આયોજન કરવામાં આવ્યું. સંઘ પ્રદેશના ઇતિહાસમાં પ્રથમવાર દમણ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના યુવા કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલ દ્વારા 75મા સ્વાતંત્ર્ય દિવસ અંતર્ગત 104 ફૂટ લાંબી ધ્વજા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માછી સમાજના અગ્રણી યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ઇતિહાસમાં પ્રથમવાર દમણ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના યુવા કાઉન્સિલર ચંદ્રગીરી ઈશ્વર ટંડેલ દ્વારા 15 ઓગસ્ટ 75મા સ્વતંત્રતા દિવસ અંતર્ગત 104 ફૂટ લાંબી ધ્વજા સાથે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલભાઈ દાદા,
મહિલા મોરચા અધ્યક્ષ સિમ્પલબેન કટેલા, તરુણાબેન પટેલ, ડીએમસી વાઇસ પ્રેસિડેન્ટ આશિષભાઈ ટંડેલ, માછી સમાજના સલાહકાર લખમભાઈ ટંડેલ, માછી મહાજન એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મલબારી, માછી મહાજનના વાઇસ પ્રેસિડેન્ટ ઉદયભાઈ ટંડેલ, વોર્ડ નંબર 6ના કાઉન્સિલર જસવિંદર ચંદોક, બીજેપી વરિષ્ઠ નેતા પ્રમોદભાઈ દમણિયા, પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ ટંડેલ તેમજ મોટી સંખ્યામાં માછી સમાજની મહિલાઓ યુવા ભાઈઓમાં મનીષભાઈ બાબુભાઈ ટંડેલ, નિરંજનભાઈ દેવજીભાઈ ટંડેલ, નીતિન ટંડેલ, રાજન ટંડેલ, માનવ ટંડેલ તેમજ માછી સમાજની બહેનોએ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. આ રેલીને દમણ સત્યનારાયણ મંદિરથી શરૂ કરી 3 બત્તી 4 રસ્તા વાયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થઈ સી ફેસ રોડ છપલી શેરીમાં રેલી પૂર્ણ કરવામાં આવી હતી. હર ઘર તિરંગા અંતર્ગત ચરવડા ખાતે પ્રમુખ હિલ્સ મહિલા મંડળના શિલ્પા અગ્રવાલના નેતૃત્વમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકો જોડાયા હતા અને સોસાયટીના અધ્યક્ષ દ્વારા સિનિયર સિટીઝનનું અંતે સન્માન કરવામાં આવ્યું હતું. ભારત આ વર્ષે પોતાનો 75મો આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યો છે, જેના અનુસંધાને દેશભરમાં 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી અનેક દેશભક્તિ અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત પ્રમુખ હિલ્સ મહિલા મંડળથી શિલ્પા અગ્રવાલના નેતૃત્વમાં ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વરસાદમાં પ્રમુખ હિલ્સથી રેમન્ડ સર્કલ સુધી ફરી હતી, જેમાં તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આઝાદી કા અમૃત મહોત્સવમાં પોતાનો સહયોગ આપી દેશ અને રાષ્ટ્રીય ધ્વજના પ્રતિ પોતાનું કર્તવ્યનું પાલન કર્યું હતું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટીએ વહી. પારસી સમાજે ઉદવાડા અગિયારીમાં આતશ બહેરામની પૂજા કરી હર્ષદેર નવરોઝ પર્વની ઉજવણી કરી. વલસાડ ભાજપે પત્રકાર પરિષદ યોજી ઇન્ટરનેટ સ્પીડ અપગ્રેડથી મળનાર લાભો અંગે માહિતી આપી. વાપી પાલિકાના રોડ ગટર સહિતના 6 કરોડના વિકાસના કામો નાણામંત્રીના હસ્તે થયું ખાતમુહૂર્ત. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.